આજનો ઋષિ સંદેશ છે, ન અભિમાન કરો, ન મદહોશ બનો. નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી મા જગદંબાના ચરણોમાં, પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો દિવસને મંગલમય બનાવવા તેમજ ભવિષ્યને ઉજ્જવલ બનાવવા ઋષિ સંદેશને હૃદયંગમ કરીએ તે પહેલાં એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, ન અભિમાન કરો, ન મદહોશ બનો. અહંકાર, અહંકારનું એક નામ મદ પણ છે. મદનો અર્થ થાય છે નશો. અહંકારનો નશો ચડતા જ મનુષ્ય નશાખોરની જેમ મતવાલો થઈ જાય છે. તેની જુદી જુદી ક્રિયાઓ, ચેષ્ટાઓ અને ભાવનાઓ અસંયત અને અસંતુલિત થઈ જાય છે. તેની બુદ્ધિ પર અજ્ઞાનનો અંધકાર છવાઈ જાય છે અને ત્યારે ન કરવા જેવા કામોમાં તે પ્રવૃત્ત થવા લાગે છે. આવી મદહોશીમાં જો તે પોતાનું સન્માન સુરક્ષિત રાખવા માગતો હોય તો તેની એ ઈચ્છા સફળ થઈ શકતી નથી. અભિમાન તેને અપકૃત્ય કરવા માટે પ્રેરિત કરશે જ, તેનો પ્રભાવ બીજા પર પણ પડશે જ. કોઈ એકાદ બે ચાર કે છ લોકો તેને માફ કરી દેશે, પરંતુ અંતે કોઈને કોઈ માઈનો લાલ તેને મળી જ જશે, જે તેનો બધો જ અહંકાર અને બધો જ નશો ઉતારી નાખશે. આ એક ઈશ્વરીય વિધાન છે, તેમાં વ્યવધાન આવી શકતું નથી. સંસારમાં આજ સુધી કોઈ ઘમંડીનું માથું ઊંચું રહ્યું નથી. એટલે બુદ્ધિમાની એમાં જ છે કે મનુષ્ય શક્તિ સંપન્ન સાધન સમર્થન સહાયકો અથવા વિદ્યા બુદ્ધિ રૂપ રંગ સફળતા કે ઉપલબ્ધિ વગેરે જે કોઈ બાબત હોય તેના પર ઘમંડ ન કરે. બધું જ મેળવીને પણ તેણે સાચા શાલીન સભ્ય સુશીલ અને વિનમ્ર બનીને રહેવું જોઈએ. અહંકાર મનુષ્ય જીવન માટે ઝેરી નાગ છે, એટલા માટે પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર જીવનના પડછાયાની જેવી વિભૂતિઓ પર ક્યારેય ન ક્યારેય અભિમાન કરવું જોઈએ, ન મદહોશ બનવું જોઈએ. કોઈ એક પ્રજ્ઞાગીતમાં કીધું પણ છે, કરશો ગુમાન તમારું ટકશે ના, ધન જોબન કાયમ રહેશે ના, ભક્તિ સત્કર્મો ખૂબ કરો, બીજું સંગાથી આવશે ના, તેથી શીઘ્ર લાભની દ્રષ્ટિને અંતિમ ક્ષણનો વિચાર કરો. એ ભસ્મ કહે છે કે જીવો, મૃત્યુનો જરા વિચાર કરો, મૃત્યુનો જરા વિચાર કરો. અભિમાન શેનું કરવું જ્યારે આ દેહ પણ આપણો નથી, એ પણ એક દિવસ ભસ્મ થઈ જવાનો છે, તો પછી શેનું અભિમાન? હા, અભિમાન એક વાતનું કરાય, હું મારા રામનો છું, રામ મારા છે, રામને ગમે એવું જીવન જીવું છે. આ અભિમાન આપણને તારશે. પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, ઓક્ટોબર 1970, પૃષ્ઠ 40. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમાત્માની અસીમ અનુકંપાથી આપ સૌ પાસે પહોંચાડવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે. તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલ શિક્ષિત પ્રશિક્ષિત વગેરે લોકોમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો આજનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાખા સર્ગાસણ ઋષિચિંતન ચેનલ જેતપુર તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારની હાર્દિક શુભકામના.